વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા તાલુકામાં આંતરિક બસ સેવા નહીં હોવાના કારણે સ્થાનિક પ્રજા જીવના જોખમે જીપ જેવા વાહનોમાં હેકડે ઠેઠ ભરાઈને મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડામાંથી રોજ બરોજ આદિવાસીઓ રોજગારી મેળવવા અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નાના પોંડા, ધરમપુર કે વલસાડ જેવા ટાઉનમાં આવતા હોય છે. જોકે ગામડાઓમાં બસની સુવિધા નહીં હોવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મજબૂરીવશ જીપમાં બેસી જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે અને જીપોમાં વધુ પેસેન્જરો બેસાડતા અનેક લોકો જીપની આજુબાજુ ટીંગાઈને કે ઉપર બેસી મુસાફરી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુસાફરો ભરેલી જીપોને અકસ્માત નડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસની સુવિધા નહીં હોવાથી સ્થાનિક પ્રજા મજબૂરી વશ પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહી છે. મારું નામ તમારા શૈલેષભાઈ સકાભાઈ, ગામ સિલધા. અમારા ગામમાં બસ નથી આવતી એટલે આ વિદ્યાર્થીઓને શાળામાં, કોલેજમાં કે આઈટીઆઈમાં જવા માટે ઘણી મુશ્કેલી પડે છે. લોકોને અવર જવર કરવા માટે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે. નરેન્દ્રભાઈ રમણભાઈ જોગરા, ગામ સિલધા. સિલધા ગામ ડુંગરાળા અને અંતર વિસ્તારમાં આવેલું છે. અહીં લોકોને અવર જવર કરવા માટે ઘણી મુશ્કેલી પડે છે. લોકોને બસમાં બસ નથી આવતા લોકો રિક્ષા અને જીપમાં બેસીને જવું પડે છે. એવી જીવનો જોખમ લઈને આખી જીપ કે રિક્ષા ભરાઈ જતાં લોકો ઉપર બેસીને અને ટીંગલાઈને જવું પડે છે અને વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે. વર્ષો પહેલાં અહીં બસ આવતી હતી, એ પણ લગભગ 10-12 વર્ષ અગાડી, અને હમણાં હાલના સમયમાં બસ નથી આવતી. અમારે માંગ છે કે ખરેખર ગામમાં બસ આવે અને વિદ્યાર્થીઓને લોકોને બસમાં જવાની સુવિધા મળે એ અમારી માંગ છે. અને ગત 2016 તાલુકા પંચાયત સભ્ય વીણાબેન દ્વારા તાલુકા કક્ષાએ લોકસંવાદ સેતુ પ્રોગ્રામમાં આવી નથી. તો અમારી માંગ એ જ છે કે વિદ્યાર્થીઓ